ફેમિલી ગુડ ઇવનિંગ, કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં હશો. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજનો વ્લોગ સાંજે સ્ટાર્ટ થઈ રહ્યો છે બીકોઝ આજે વ્લોગ બનાવવાની ઈચ્છા નથી. અમે ઘરે જવાના હતા પણ અમને ફરી અમને અહીંયા રોકી લીધા છે જીત કરીને, કે આજનો દિવસ રોકાઈ જાઓ. તો પછી અમે રોકાઈ ગયા છીએ અને અયંશને અત્યારે ઊંઘાડવાની કોશિશ ચાલુ છે. તો જોઈએ આ વ્લોગ કેટલો બને છે, કેવું બને છે. તો વ્લોગમાં જોડાઈ રહેજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કરી લેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સ્ટે ટ્યુન્ડ. તો ગાઈઝ, આ માણસે અયંશના હિચકામાંથી પાડી દીધો ભાગ. તો અત્યારે અમારા લોકોની બસ હતી, પણ ફરાગી ફઈને કેમ જવાનું હતું કે આજનો દિવસ રોકાઈ જાવ. તો મેં આટલા દિવસ રોકાયો છે, એમણે એને મોટી બહુ ફોર્સ કર્યો અને પછી અમે રોકાઈ ગયા છીએ. કાલ સવારે વહેલા અમે નીકળવાના છીએ ત્યાંથી. તો અમે જવાના હતા પણ પછી પ્લાન કેન્સલ કરી દીધો બીકોઝ ફરાગી ફઈ કીધું એટલે. તો અત્યારે એને ઊંઘાડવાનો ટ્રાય કરું છું, સુઈ જાય તો સારું છે. તો યસ, અત્યારે ભાભી અમને લઈને બજારમાં નીકળી ગયા છે. જોઈએ બજારમાં શું છે શું નહીં, અને ભાભી જોડે શોપિંગ કરી લઈશું. હે ભાભી, હા લઈશું આપણે. તમને શું લેવું છે? મારે ટી શર્ટ જોઈએ અને પકોડી ખાવી બસ. રામ ભરોસે ભાભીની પાછળ એક્ટિવા ઉપર બેસી ગયા છીએ. હવે ખબર નહીં ભાભી સહી સલામત પહોંચાડે છે કે નહીં પહોંચાડતા. તો ગાઈઝ, આજે હક્કા નૂડલ્સનો પ્લાન છે. ભાભી બનાવવાના છે તો આવી ગયા છે નૂડલ્સ લેવા માટે. હું ગઈ હતી બજારમાં માર્કેટમાં ફરવા માટે, પણ બધું બંધ થઈ ગયું હતું એટલે કઈ જોવા ના મળ્યું. તો પાણીપુરી ખાઈ લીધી અને એક સેકન્ડ અને ભાભીએ હક્કા નૂડલ્સ લઈ લીધા છે બનાવવા માટે. તો અત્યારે નૂડલ્સ નો પ્લાન છે. બજારમાં ફરી રહ્યા છે કે આપણે છેક સુધી ગયા, આપણે ડાયપર લેવાનું ભૂલી ગયા. તો હવે જોઈએ, હવે બહાર જઈશું ત્યારે. તો અત્યારે હક્કા નૂડલ્સ બનાવશે ને એ રેસીપી. અરે એક સેકન્ડ, હા હક્કા નૂડલ્સ ની રેસીપી હું તમને શોર્ટ આપ. કોણ બનાવવાનું છે? ફઈ બનાવવાના છે. દેવના ફેવરેટ છે હક્કા નૂડલ્સ એમના હાથના. તો એ કેવી રીતે બનાવે છે ને ફૂલ રેસીપી હું તમને શેર કરીશ. તો વિડીયોમાં જોડાઈ રહેજો, વિડીયોને સ્કીપ ન કરતા. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરી લેજો. તો સ્ટે ટ્યુન. તો ગાઈઝ, ફઈએ અત્યારે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરી લીધું છે. અયંશ અહીંયા પાછળ બેસી ગયો છે, બિલકુલ મસ્તી નથી કરી રહ્યો. તો બસ ફઈ સ્ટાર્ટ કરે બનાવવાનું હક્કા નૂડલ્સ. તો હું તમને બતાવીશ અને ટેસ્ટમાં કેવા બને છે એ પણ તમને બતાવીશ. તમે પણ તમારા ઘરમાં રેસીપી ટ્રાય કરજો, બનાવજો અને કેવા લાગે છે એ કમેન્ટ કરજો. ગાઈઝ, અત્યારે હું અયંશ માટે બનાવી રહી છું ખીચડી. બાકી નૂડલ્સ તો એ ખાઈ ના શકે એટલે એના માટે મારા માટે વઘારેલી ખીચડી બનાવું છું. તો તમે જોવો હું કેવી રીતે ખીચડી બનાવું. તો ગાઈઝ, અભી મેરી વાઇફ બના રહી હૈ. મેરી વાઇફ શું હોય યાર? સો ગાઈઝ, અભી મેરી બહેરી બના રહી હૈ. અરે મેઘા નામ છે મારું. સો ગાઈઝ, અભી મેરી મેઘા બના રહી હૈ કુછ ખાને કે લિયે. મેરી મેઘા એટલે તો મેરી હૈ તો મેરી જ બોલુંગા ના, દૂસરે કી થોડી ને. ઇનકો કુછ આવડતા હૈ નહીં. મારા વ્લોગ ના બનાવે મારું
મારા આજે ફઈ ની રેસીપી આલવાની છે યુટ્યુબ માં નૂડલ્સ ની. હપકા નૂડલ્સ બનાવવા માટે પહેલા નૂડલ્સ ને પલાળી દેવામાં આવે છે, ઓકે. પછી ડુંગળી, મરચાં, ટામેટા બધું સવાઈ દેવામાં આવે છે. જીયાન માટે હું લાગ્યું જીયાન બેબી બેબી આયાશ અને જીયાન માટે ખીચડી વગાડું છું અને ફઈ ની હાથના પહેલી વાર નૂડલ્સ બી હું ટેસ્ટ કરી લઈશ. આજે મેં પહેલા જ કીધું તું ભાભી, જયારે પાણી મૂક્યું મીઠું નાખું તો મને ના પાડી દીધું. હા લઈ તો ગઈ. નૂડલ્સ અહીંયા ઠંડા થાય છે અને પછી બધા ઉપર અગી ફઈ આગળ આગળ શું રેસીપી યુઝ કરે છે. ફઈ અત્યારે રસોડા ઉપર ચડી ગયા, શું નીકળવા ચડ્યા છો? શું અચ્છા, આ તબકડું કાઢવા માટે ફઈ રસોડા ઉપર ચડ્યા. ઉતરાયો નીચે, હવે પડી જશો. એ પિશો અને નૂડલ્સ માં રહી ભાઈ આવે નહીં એટલે હું વાંદરણ કરું છું. આવી જાઓ, કોઈને તોડાવવાની ઈચ્છા હોય એમાં આપણે શું નાખવાનું પહેલા હિંમત લેવાની. ડુંગળી, ટામેટા, મરચા બધું જ અંદર નાખી દેવાનું. એટલે બધું ટામેટું, ડુંગળી, લસણ, મરચા બધું જ એમાં નાખવાનું અને પછી એને બરોબરનું થઈ જાય એના પછી આપણે જે મરચું, મીઠું અને આ જે બધા મસાલા છે આપણે, ઓકે. અને આ પેકેટ તો જરૂર નાખવાનું. હા, આ મારા હસબન્ડ છે. બની જાય પછી આને ખાવાનો કોઈ ટેસ્ટ જ અલગ હોય છે. અમે કોઠી એ તો અમે ખાધા પછી કહીશું અને તમે લોકો બી બનાવો આ રીતે તો તમને ખબર પડે. અમે બધું નાખીશું, અમારો ટેસ્ટ પણ આવશે, અમારા કુટી બુબી બધું જ નાખાય. અત્યારે માર્કેટ બંધ થઈ ગયું છે એટલે અમે કંઈ લાવી નાખ્યા નહીં. ફઈ ત્યાં ટાણે તો માર્કેટ નાખે પણ દેખાતા નથી અંદર બધું. મેં બાજુ મિક્સ સમાર દીધેલું છે. બધા સોસ નાખી દેવાના, ચીની સોસ ને બધા સોસ નાખી, ટામેટા સોસ, ચીની સોસ. એટલે ફઈએ છે ને મેગી મસાલો, ચાઇનીઝ મસાલો અને બધું જ નાખી દીધું. જેટલું તમે તીખું ખાઈ શકો છો એટલું મરચું નાખવાનું. સ્વાદ અનુસાર આમાં બહુ છે જરા, અને જે આ વિડીયો ઉતાર છે પણ છે, ઓકે. અને આ મારા ફુવા છે. છોકરીઓ કોઈ નથી, હા, મારી છોકરી નથી, બહુ છોકરી જ છે પણ તમે સમજો. હવે મારી બહુ પણ મારી છોકરી જેવું જ રાખે છે. હું મારી બહુ ના છોકરી, હું મારી બહુ છોકરી જેવું રાખું પણ મારી છોકરી બહુ પણ છોકરી જેવું જ રહે છે. આ નાખી દીધું ફઈએ મીઠું, મીઠું ખાવાનું. પછી આ મેગી મેં પાણીમાં નાખી દીધું છે, તમે જોઈ શકો છો.
હવે આ નૂડલ્સ જશે અંદર ગ્રેવીમાં. નૂડલ્સ આવી રહેતી નહીં હોય, તૂટી જતી હશે, પછી લોચો થઈ જતી હશે અમુક નૂડલ્સ. પણ એમાં નૂડલ્સ તમે આવી રીતે પાણીમાં રાખો તો નૂડલ્સ સાજી રહે. હા, માણસ આવે છે અને બહાર જવું છે એટલે બહુ તાવ થાય છે. ત્યાં ફઈએ ચિંગ્સનો મસાલો મિક્સ કરી દીધો છે. નૂડલ્સનો કલર તમે જોઈ શકો છો, મતલબ આવી રીતે નૂડલ્સ બનાવીને ખાશો ને તો બહારના નૂડલ્સ ભૂલી જશો. શું કેવું ભાઈ, ટેસ્ટ જ અલગ હશે. તમે આમ આંગળીઓ ચાટતા રહી જશો, ચમચી ચાટતા રહી જશો, નૂડલ્સ હાથથી ના ખવાય. શું કરતા રહી જશો, ચમચી ચાટતા રહી જશો, આંગળી નહીં. એશ માટે બનાવી હતી તો હવે બસ એશને ખવડાવી દઉં, પછી અમારે જવાનું છે બહાર. અહીંયા ફઈએ નૂડલ્સ બનાવ્યા, એ જમવા બેસી ગયા છે. મુ અને ભાભી પોતપોતાના છોકરાઓની એઠી ખીચડી ખાવા વહી ગયા. કેવા નૂડલ્સ, કેવા નૂડલ્સ, કેવી ખીચડી, હારી બની? જમી કરીને અત્યારે અમે લોકો નીકળી ગયા છે બહાર જવા માટે. વાગી ગયા છે 9:30 સમથિંગ. ક્યાં જઈ રહ્યા છે ખબર નહીં, તો વિડીયોમાં જોડાઈ રહ્યા છું તો મારા સાથે સાથે તમને બી ખબર પડી જશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. જઈ રહ્યા છે એક જગ્યાએ દર્શન કરવા જ, પણ કઈ જગ્યાએ જઈ રહ્યા છે તો ખાલી મયંકભાઈને જ ખબર છે. તો બસ વિડીયોમાં જોડાઈ રહેજો. અને નૂડલ્સ તો બહુ જ ટેસ્ટી બન્યા હતા, બહુ જ મજા આવી ખાવાની. પણ મારું પેટ તો ખીચડી ખાઈને જ ધરાઈ ગયું, તો અહીંયા જ જોઈ લો.